લિંબાયતમાંથી નકલી નોટ બનાવવાના કારખાને લઈને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા બાદ નકલી નોટ ખરીદનાર આરોપીને પણ એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી તેની પાસેથી 2,90,000 રૂપિયાની નકલી નોટ કબજે કરી છે. એસઓજી પોલીસની ટીમે લિંબાયત વિસ્તારમાં આવેલા સરદાર નગરમાંથી નકલી નોટ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું. ત્યાંથી ફિરોજ શાહ, બાબુલાલ ગંગારામ કપાસિયા તથા સફીક ઇસ્માઇલ ખાનની ધરપકડ કરી હતી. આરોપીઓ 2 મહિનાથી કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટ છાપી બજારમાં વટાવતા હતા. તો આરોપીએ સલબતપુરા માન દરવાજા ખાતે ઇસ્લામપુરામાં રહેતા સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી પઠાને 4,00,000ની નોટ વેચી હોવાની વિગતો બહાર આવતા જ એસઓજી પોલીસની ટીમે તેને ઝડપી પાડવા ગોઠવી હતી. ગત તારીખ 21/5/2024 રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,500 અને 200 દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ. ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70,000 કે 80,000 રૂપિયામાં એણે આપેલી. તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો. ત્યારબાદ અમારા સીપી સાહેબે, અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ. તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી. એ દરમિયાનમાં અમને હકીકત મળી કે આજે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે. તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800 ની 200 દરની ચલણી નોટો કબજે કરેલ છે. અને નકલી નોટ ખરીદનાર સાદિક બટાકાને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી તેની પાસેથી 2,90,000 ની નકલી નોટ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.